કચ્છના સવાઈ બહાદુર મહારાજ શ્રી ખેંગારજી બાવાની પુણ્યતિથિ નિમિત્તે તેમની ખેંગાર પાર્ક ખાતે આવેલી પ્રતિમાને હારરોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ઉપરાંત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે ભુજ નગરપાલિકાના નગર અધ્યક્ષા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના હોદ્દેદારો ખેંગાર પર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજ ખેંગારજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજ શ્રી મહારાવ શ્રી ખેંગારજી બાવા સવાઈ બહાદુર ખેંગારજી મહારાવ શ્રીની આજે 82મી પૂર્ણતિથિ નિમિત્તે આજ અમે સૌ એમને યાદ કરીને એમને હારારોપણ અર્પણ કરી આવ્યા છીએ. ભુજ શહેરના મૌડી મંડળ સૌ સંગઠનના હોદ્દેદારો શ્રીઓ, મહિલા મોરચાની બહેનો શ્રીઓ, કાઉન્સિલર ભાઈ બહેનો શ્રીઓ, આજે એમની કારકિર્દીને હજી પણ અમે યાદ કરીએ છીએ કે કચ્છ માટે એમને જે કામ કરેલા છે એમને યાદ કરી અને આજે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. જય માતાજી. મારું નામ મિગદીપસિંહ જાડેજા અને આજે મારા શ્રી ખેંગારજી બાવાની 82મી પુણ્યતિથિ હતી અને આપણા કચ્છ માટે બહુ ગર્વની વાત છે કે એ સૌથી લાંબા સમય સુધી એમને રાજ કર્યું અને કચ્છને આગળ વધારવામાં એમનું બહુ મોટું હાથ છે અને હું બહુ ભાગ્યશાલી છું કે આ રાજ પરિવારમાં મારું જન્મ અને મને બહુ ગર્વ છે આ કહેતા કે ખેંગારજી બાવા મારા પડપર દાદા હતા.